ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો મિત્રો ઈસીએનસીના લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર ટુની અંદર ડિસ્કશન કરતા હતા તો ચેપ્ટર નંબર ટુની અંદર આપણે ત્રણ ચાર ટોપિક ક્લિયર કર્યા તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લિયર કરેલો ફર્સ્ટ ટોપિક હતો આપણો ટ્રાન્ઝિસ્ટર તો ટ્રાન્ઝિસ્ટર ને બે ભાગમાં વહેંચવામાં આવે છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર મુખ્ય તો એ છે કે ટ્રાન્ઝિસ્ટરને બીજેટી તરીકે પણ ઓળખવામાં આવે છે બીજેટી એટલે કે બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર ઓકે તો જે તેનું એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે તેના વર્કિંગ વિશે આપણે વાત કરી ચૂક્યા બીજું કે તેના જે ટ્રાન્ઝિસ્ટરની અંદર વહેતા અલગ અલગ પ્રવાહો હોય છે તેની વિશે આપણે ડિસ્કસ કરેલું તો કયા કયા હતા તે એમિટર પ્રવાહ કલેક્ટર પ્રવાહ બીજ પ્રવાહ એ બધા વિશે આપણે ડિસ્કશન કરી લીધેલું ઓકે તો આજે આપણે બીજો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ તો આજનો આપણો ટોપિક છે કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રાન્ઝિસ્ટર તો તમે આગળના ટૉપિકમાં ડિસ્કસ થઈ ગયું કે ટ્રાન્ઝિસ્ટરને કોમન બીજ કોમન એમિટર અને કોમન કલેક્ટર કમ્ફ્યુગરેશનમાં જોડી શકાય છે શું આપણે જોયેલું આગળ કે ટ્રાન્ઝિસ્ટરને કોમન બેઝ કોમન એમિટર અને કોમન કલેક્ટર કોમ્ફ્યુગિરેશનમાં આપણે જોડી શકીએ છીએ ટ્રાન્ઝિસ્ટરની બે લાક્ષણિકતાઓ છે ઇનપુટ લાક્ષણિકતા અને બીજી આઉટપુટ લાક્ષણિકતા ગમે તે કોઈ પણ હોય તેની બે લાક્ષણિકતાઓ તો મેઇન હોય જ છે કે ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા તો આ જે કોમ્ફ્યુગિરેશન છે આપણે બે જ કોમન બીજ કોમન એમિટર અને કોમન કલેક્ટર તેની લાક્ષણિકતાઓ વિશે આપણે આગળ ડિસ્કસ કરીએ તો મિત્રો ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે પહેલાં કોમન બીજની લાક્ષણિકતા કઈ છે તેની વાત કરીએ તો તેના પહેલાં આપણે ઇનપુટ લાક્ષણિકતાની વાત કરીએ તો મિત્રો તમે આકૃતિમાં આપેલું છે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટરની ઇન કોમન બીજની ઇનપુટ લાક્ષણિકતા તો કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટર માટે ઇનપુટ લાક્ષણિકતા એટલે અચળ કલેક્ટર બેઝ વોલ્ટેજ વી સી બી અને એમિટર બેઝ વોલ્ટેજ વી ઈ બી અને એમિટર પ્રવાહ આઈ ઇ વચ્ચેનો આલેખીય સંબંધ તે તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે કરંટ વર્સિસ વોલ્ટેજનો આલેખ આપેલો છે તેની અંદર વીસી બી એટલે શું છે કલેક્ટર બીજ વોલ્ટેજ અને જે વીઈ છે તે છે એમિટર બેઝ વોલ્ટેજ અને જે પ્રવાહ વહે છે આઈ એમિટર પ્રવાહ તેનો આલેખીય સંબંધ કઈ રીતે હોય છે તે તમે આલેખની અંદર જોઈ શકો છો આ લાખ આ લાક્ષણિકતા ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતા જેવી છે તમે આ ચેપ્ટર નંબર વનની અંદર પીએન જંક્શન ડાયોડની આપણે વીઆઈ કેરેક્ટરિસ્ટિક જોયેલી તેની અંદર તમે બુકમાં નોટ કર્યું હોય તો જોજો કે તેની અંદર જે લાક્ષણિકતા આપણે ડ્રો કરેલી તો આ લાક્ષણિકતા પણ ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતા જેવી જ છે ઓકે તો આ કેરેક્ટરિસ્ટિક પરથી ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ રેજિસ્ટન્સ આપણે શોધી શકીએ છીએ કારણ કે આપણી જોડે આઈ પણ છે અને વી પણ છે એટલે આપણે તેનો રેજિસ્ટન્સ શોધી શકીએ છીએ તો રેજિસ્ટન્સનું ઇક્વેશન બનશે આર આઈ બરાબર ડેલ્ટા વી બી ભાગ્યા ડેલ્ટા આઈ ઈ ઓકે શું ઇક્વેશન બને છે આર બરાબર ડેલ્ટા વીઈ બી ભાગ્યા ડેલ્ટા આઈ ઈ તો આરઆઈનું મૂલ્ય ઓછું એટલે કે કેટલું હોય છે એટલે કે તમે કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર જો આ બનનની કિંમત મુકો તો RI નું મૂલ્ય કેટલું હોવું જોઈએ 20 ઓમેગા થી 100 ઓમેગા ની વચ્ચે હોવું જોઈએ અહીં આપેલું છે તમે જોઈ શકો છો કે જે RI છે તેનું મૂલ્ય હંમેશા ઓછું એટલે કે 20 ઓમેગા થી 100 ઓમેગા ની વચ્ચે જ હોવું જોઈએ નેક્સ્ટ આપણે વાત કરીએ ટ્રાન્જિસ્ટરની કોમન બેઝની આઉટપુટ લાક્ષણિકતા વિશે તો મિત્રો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજ વી અને કલેક્ટર પ્રવાહ આઈ વચ્ચેનો અચળ આઈ ઈ માટેનો આલેખીય સંબંધ ઓકે તો જે એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે જે કોમન બેઝ આઉટપુટ લાક્ષણિકતા છે તે આકૃતિમાં દર્શાવેલી છે તમે જોઈ શકો છો ઓકે તો જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એટલે કે કલેક્ટર બીજ વોલ્ટેજ શું છે કલેક્ટર બીજ વોલ્ટેજ અને કલેક્ટર પ્રવાહ આઈસી વચ્ચેનો અચળ આઈઈ માટેનો આલેખીય સંબંધ ઓકે તો તેને આપણે કહીશું શું કહીશું આપણે તેને ટ્રાન્ઝિસ્ટરની કોમન બીજની આઉટપુટ લાક્ષણિકતા તો આપણે આ કેરેક્ટરિસ્ટિક તમે જોઈ રહ્યા છો ઠીક છે કે કલેક્ટર પ્રવાહ અને જે બેજ વોલ્ટેજ છે જે બેજ વોલ્ટેજ છે તેનો આપણે આલેખીય સંબંધ જોઈ શકીએ છીએ કે આપણને તેનો અચળ પદ વચ્ચે આઈઈ મળે છે ઠીક છે ક્યાં મળે છે આઈઈ આપણને અહીંયા આપણને આઈઈ મળે છે એટલે કે એમિટર પ્રવાહ આપણને અચળ તરીકે આ આઉટપુટ લાક્ષણિકતામાં મળશે તો આ કેરેક્ટરિસ્ટિક જોતાં આપણને ખબર પડે છે કે જે વીસીબીના ફેરફારની સરખામણીમાં જે વીસીબી આપેલું છે આ જે વીસી રેખા પર જે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આપેલું છે તેના ફેરફારની સરખામણીમાં આપણને જે આઈસી છે તે શું થશે આ જે આઈસી છે તે થોડોક ઓછા એટલે કે થોડો અલ્પ પ્રમાણમાં તેની અંદર પણ ફેરફાર થશે જો વીસીબીની અંદર આપણે ફેરફાર કરીશું તો જે આઈસી એના જે આપણને મળશે તેની અંદર પણ થોડોક ઓછા પ્રમાણમાં આપણને ફેરફાર જોવા મળે છે ઓકે તો આ જે આઉટપુટ લાક્ષણિકતા છે તેની પરથી આપણે આઉટપુટ રેજિસ્ટન્સ આર જીરો શોધી શકીએ તો તેનું ઇક્વેશન બને છે કારણ કે આપણને વોલ્ટેજ અને કરંટ બંને આપેલા છે તો આપણને તેના પરથી આઉટપુટ રેજિસ્ટન્સ આર જીરો મળે છે આર જીરો બરાબર ડેલ્ટા વીસી ભાગ્યા ડેલ્ટા આઈસી તો મિત્રો આઉટપુટ રેજિસ્ટન્સનું મૂલ્ય ઘણું વધારે એટલે કે કેટલું હોય છે એક મેગા ઓમેગા જેટલું હોય છે ઠીક છે આ ઉપરાંત આપણે એ એસી આલ્ફાની કિંમત પણ જાણી શકીએ છીએ ઓકે કારણ કે આપણને કલેક્ટર પ્રવાહ અને એમિટર પ્રવાહ બંને મળેલા છે તો આપણે આલ્ફા ડીસીનું કિંમત શોધી શકીએ છીએ તો આલ્ફા એસી બરાબર ડેલ્ટા આઈસી ભાગ્યા ડેલ્ટા આઈ આ ઇક્વેશન ચાર ત્રણ જે જોયા આપણે આર આઈનું આર ઝીરોનું અને આલ્ફા એસીનું તે તમારે ખાસ યાદ રાખવાના છે ઠીક છે આપણે બીજ ટ્રાન્ઝિસ્ટરની કોમન બીજની લાક્ષણિકતાઓ જોઈએ હવે ટ્રાન્ઝિસ્ટરની કોમન એમિટરની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરીએ કે કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇન કોમન એમિટર તો તેની આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઇનપુટ લાક્ષણિકતા વાત કરીએ તો મિત્રો આકૃતિ આપેલી છે કરંટ વર્સિસ વોલ્ટેજ ઠીક છે તો ઇનપુટ વોલ્ટેજ શું છે જે ઇનપુટ વોલ્ટેજ વીબી ઈ અને ઇનપુટ પ્રવાહ આઈબી વચ્ચેના આલેખીય સંબંધને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે અને આ જે કેરેક્ટરિસ્ટિક છે તે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની આપેલી છે ઠીક છે તો આ કેરેક્ટરિસ્ટિક પરથી આપણે કોમન એમિટરમાં ટ્રાન્ઝિસ્ટરના ડાયનેમિક ઇનપુટ પ્રતિરોધ આરઆઈની કિંમત આપણે મેળવી શકીએ છીએ તો આરઆઈનું ઇક્વેશન થશે ડેલ્ટા વીબી ઈ ભાગ્યા ડેલ્ટા આઈબી અને તેનું મૂલ્ય કેટલું હોવું જોઈએ આઠસો ઓમેગાથી ત્રણ કિલો ઓમેગાની વચ્ચેનું હોવું જોઈએ ઠીક છે આ વાત થઈ ઇનપુટ લાક્ષણિકતાની હવે આઉટપુટ લાક્ષણિકતા જોઈએ તો મિત્રો આઉટપુટ વોલ્ટેજનો તમે આલેખ જોઈ શકો છો કે આઉટપુટ વોલ્ટેજ બી સી ઈ અને આલેખીય સંબંધને આપણે કોમન એમિટરની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કહીશું તો આ લાક્ષણિકતાને ત્રણ ભાગમાં વેચી શકાય છે આઈબી બરાબર જીરો આઈબી બરાબર આપણે શું લઈશું જીરો તો રેખાની નીચેના પ્રદેશને આપણે આ જે રેખા છે તેની નીચેના પ્રદેશને આપણે કટ ઓફ રિજિયન કહીશું આમાં ટ્રાન્ઝિસ્ટર વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતો નથી ઠીક છે તો મિત્રો જે આપણને કટ ઓફ રિજિયન મળે છે આઈબી બરાબર ઝીરો હોય તો તો તેની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે નહીં જ્યારે જો આ વી સીઈ આપેલો છે તેના મૂલ્યમાં કોઈ ઘટાડો કરવામાં આવે શું શું કહે છે કે વોલ્ટેજની અંદર જો ઘટાડો કરવામાં આવે ત્યારે તેનો આઈસી છે તે ઝડપથી ઘટે છે શું કહે છે કે વીસીઈની અંદર જો ઘટાડો કરવામાં આવે તો તેનો આઈસ જે આઈસીની કિંમત છે તે બહુ જલ્દીથી તે પણ ઘટે છે અને જ્યારે વીસીઈનું મૂલ્ય વીબી કરતાં ઓછું જ થાય ત્યારે કલેક્ટર બેજ જંક્શન ફોરવર્ડ બાયસ થાય છે અને ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજિયનમાં કાર્ય કરે છે ઓકે આની અંદર જે કલેક્ટર પ્રવાહની કિંમત છે તે બીજ પ્રવાહ ઉપર આધારિત હોતી નથી ઠીક છે અને જે કટ ઓફ રિજિયન છે અને સિચ્યુ સેચ્યુરેશન વચ્ચેના રિજિયનને આપણે શું કહીશું એક્ટિવ રિજિયન શું લખ્યું છે કટ ઓફ રિજિયન જે આપણને મળે છે તથા સેચ્યુરેશન વચ્ચેના રિજિયનને એક્ટિવ રિજિયન કહે છે આ લાક્ષણિકતા પરથી આપણે કોન્સ્ટન્ટ પણ મેળવી શકીએ છીએ તો તેની પરથી આપણે આઉટપુટ રેજીસ્ટન્સનું ઇક્વેશન મળે છે ડાયનેમિક આઉટપુટ પ્રતિરોધ R0 બરાબર ડેલ્ટા વીસી ઈ ભાગ્યા ડેલ્ટા આઈ અને ડીસી કરંટ ગેન બીટા ડીસી બરાબર આઈસી ભાગ્યા આપણને મળે છે ઓકે તો આ આર જીરોની કિંમત કેટલાક કિલો ઓમ જેટલી તથા બીટા અને બીટાની કિંમત કેટલી હોવી જોઈએ પચાસથી બસો પચાસ સુધીની હોવી જોઈએ ઠીક છે તો આ વાત કરી આપણે ટ્રાન્ઝિસ્ટરની કોમન એમિટરની લાક્ષણિકતાઓ વિશે નેક્સ્ટ આપણે જોઈએ ટ્રાન્ઝિસ્ટરની કોમન કલેક્ટરની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરીએ તો મિત્રો કોમન કલેક્ટરમાં ઇનપુટ લાક્ષણિકતા એટલે કે અચળ આઉટપુટ વોલ્ટેજ વી માટે ઇનપુટ વોલ્ટેજ વીસીબી અને ઇનપુટ કરંટ આઈબી વચ્ચેનો આલેખીય સંબંધ આ જે આ ડેફિનેશન છે તે બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે કે ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા ટ્રાન્ઝિસ્ટરને કોમન કલેક્ટર માટે ઇનપુટ લાક્ષણિકતાને વિશે જણાવો તો તમે આટલું લખી શકો છો કે કોમન કલેક્ટરમાં ઇનપુટ લાક્ષણિકતા એટલે અચડ આઉટપુટ વોલ્ટેજ વીસી ઈ માટે ઇનપુટ વોલ્ટેજ વી અને ઇનપુટ કરંટ આ વચ્ચેનો આલેખીય સંબંધ તો આ તમે આકૃતિમાં જોઈ શકો છો ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે જે આ કોમન એમિટર કોમન કલેક્ટરની જે લાક્ષણિકતા છે ઇનપુટ તેની અંદર આપણને શું જોવા મળે છે તો મિત્રો આ જે વી આપેલું છે આ જે વી બને છે ને અહીંયા તેની કિંમત અચળ રાખીને ઇનપુટ વોલ્ટેજ આ જે ઇનપુટ વોલ્ટેજ છે તેને વધારવામાં આવે ત્યારે જે વીબીઈ આપણને મળે છે તેની અંદર ઘટાડો જોવા મળશે આપણને ઠીક છે આથી ઇનપુટ પ્રવાહ આઈબીની અંદર પણ શું થશે ઘટાડો થશે તો કેરેક્ટરિસ્ટિક જોતાં આપણને ખબર પડી જાય કે આ જે કઉ બને છે તે થોડો ડાબી સાઈડે નમેલો છે એટલે કે તે આપણને આઈબીની અંદર ઘટાડો થયો એવું દર્શાવે છે જુઓ તમે આની અંદર જોઈ શકો છો કે જો વી સી અચળ રાખીને આ વીસી બીની કિંમત આપણે ઘટાડીશું તો વીબીએમાં ઘટાડો થાય છે અને ઇનપુટ પ્રવાહ છે તે પણ ઘટતો જાય છે તે તમે અહીંયા જોઈ શકો છો કે થોડું ડાબી સાઈડ રમેલું છે એટલે શું કહીએ આપણે કે આઈ બીની અંદર ઘટાડો થયો ઓકે તો હવે આપણે તેની આઉટપુટ લાક્ષણિકતા વિશે વાત કરીએ તો મિત્રો આઉટપુટ લાક્ષણિકતાની અંદર જો કોમન કલેક્ટરમાં આઉટપુટ લાક્ષણિકતા એટલે અચળ બેજ પ્રવાહ આઈબી માટે આઉટપુટ વોલ્ટેજ વી અને આઉટપુટ પ્રવાહ આઈ વચ્ચેનો આલેખીય સંબંધ જે તમે આકૃતિમાં જોઈ શકો છો તો મિત્રો આ લાક્ષણિકતા એકદમ કો આ લાક્ષણિકતા કોમન એમિટરની આઉટપુટ લાક્ષણિકતા જેવી જ છે ઓકે તો આઈઈ બરાબર આઈ થાય છે આ આઉટપુટ લાક્ષણિકતા અને કોમન એમિટરમાં તે આઈ અને વી વચ્ચેનો સંબંધ બતાવેલો છે તે તમે આ લેખમાં જોઈ શકો છો તો તેને આપણે કહીશું આઉટપુટ લાક્ષણિકતા ઠીક છે તો મિત્રો આજે આપણે ત્રણ ટોપિક ક્લિયર કર્યા કે ફર્સ્ટ આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ તો ટ્રાન્ઝિસ્ટરની કોમન બીજની લાક્ષણિકતાઓમાં તેની ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતાની વાત કરી બીજું આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટરની કોમન એમિટરની લાક્ષણિકતાઓ તો તેની અંદર ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા બીજું આપણે ટ્રાન્ઝિસ્ટરની કોમન કલેક્ટરની લાક્ષણિકતાઓ વિશે વાત કરી ઓકે ઠીક છે નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું તો મિત્રો આ વિડીયો જરા એકવાર રીફર કરી લેજો એટલે તમને જરા વધારે ખ્યાલ આવી જાય ઠીક છે થેન્ક યુ